गुड मॉर्निंग विद्यार्थियों, आज आपणे धोरण 4 मां विषय आसपास द्वितीय सत्र मां पाठ 15 छे बजार थी घर सुधी एना विषे आपणे अभ्यास करवानो छे। आपणे आगळ जोयुं शुं जोयुं आ पाठ मां, तो वैशालीना पिता शुं काम करे छे आपणे जोयुं जोयुं ने। वैशालीना पिताजी केटला वागे उठे छे अने बधा शुं शुं काम करे छे ए आपणे जोयुं। बीजुं शुं जोयुं, आपणे आपणा खोराकमां शुं शुं लेवुं जोईए, तो આપણે જુદા જુદા શાકભાજી, ફળો અને બીજું શું લેવાનું, ધાન્ય, અલગ અલગ ધાન્ય લેવું જોઈએ। શું કરવાનું હોય તો આપણે આ બધું જુદું જુદું લઈએ, બધા ખોરાક આપણે જુદા જુદા લઈએ, તો એમાંથી વિટામિન, ખનિજ ક્ષારો અને ખનિજ તત્વો છે એ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં મળે છે, અને શું થાય છે આપણને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, આપણે રોગ સામે લડી શકીએ છીએ, એટલા માટે આપણે બધું ખાવું જોઈએ। હવે આપણે વિચારીએ કે જુદા જુદા શાકભાજી, ફળો ને બધું છે, તો તમે છે તો તમે ઘરે લાવો બધું, તો એમનામ જ ખાવા માંડો છો? ના, આપણે એને ધોયા વગર ખાતા નથી, તો એ આપણે શું કરવા, એને ધોયા વગર નથી ખાતા, તો કેમ આપણે ધોયા વગર ખાઈએ તો ન ચાલે? ના, તો એના ઉપર શું હોય, આપણે હંમેશા ફળો શાકભાજી શું કરીને ખાવું જોઈએ, ધોઈને જ ખાવું પડે। કેમ? તો આપણે ધોયા વગર ખાઈએ તો એના ઉપર શું હોય, તો માટી ચોટેલી હોય, રજકણો હોય, ધૂળ હોય, અને જ્યારે એ શાકભાજી ઉગાડ્યા હોય કે ફળો ઉગાડ્યા હોય ત્યારે એના ઉપર શું જંતુનાશક દવાઓ છાંટેલી હોય, કે જેનાથી જીવડા જંતુઓ ન થાય એના માટે શું છાંટેલી હોય છે, દવાઓનો છંટકાવ કરેલો હોય છે। જો આપણે આ ફળો અને શાકભાજી ધોયા વગર ખાઈએ તો આપણને શું થાય છે, બીમાર પડીએ છીએ। એટલા માટે આપણે બજારમાંથી લાવેલા શાકભાજી અને ફળો ધોયા વગર ખાવા જોઈએ નહીં। આપણે કેવું, આપણને કંઈ પણ વસ્તુ ભાવતી હોય ને તો આપણે ફળસલાડનો થેલીમાંથી લાયા હોય ને થેલીમાંથી લઈ ખાવા માંડીએ, પણ એવું નહીં કરવાનું, એને હંમેશા ધોઈ જ નાખવાનું, ગમે ત્યારે પહેલાં બજારમાંથી લાવેલી વસ્તુ હોય, શાકભાજી ફળો હોય, એટલે એને શું કરવાનું, પહેલાં ધોઈ નાખવાના। શું કરવા, તો આપણે એના ઉપર જે જુદા અંદર રજકણો હોય, માટીને એવું હોય છે, એના ઉપર જે દવા છાંટેલી હોય છે એ બધું આપણે ધોવાથી શું થાય છે, જતું રહે છે, એટલા માટે આપણે શું કરવાનું, શાકભાજીને ફળો ધોઈને જ ખાવા જોઈએ। જો ધોઈને ના ખાઈએ તો આપણે શું થાય છે, બીમાર પડીએ છીએ। શું થાય, આપણે આ દવા છે જે રજકણો છે એ આપણા શરીરમાં જાય છે અને આપણે શું થઈએ છીએ, બીમાર પડીએ છીએ, એટલા માટે આપણે ફળો અને શાકભાજી છે એ ધોઈને જ ખાવા જોઈએ। હવે આપણે આગળ પાઠમાં જોવાનું છે, આપણે આગળ પાઠમાં તો જોયું હતું વૈશાલીના પાઠમાં, હવે અહીંયા આપણે દિવસની તૈયારી, એના મમ્મી પપ્પાને બધા શું શું તૈયારી કરે છે એ આપણે અહીંયા જોવાનું છે। હું અહીંયા પાઠ સમજાવતી જઈશ, વાંચતી જઈશ ને સમજાવતી જઈશ, પછી જે પાઠમાંના પ્રશ્ન જવાબ આવે છે એ હું તમને સમજાવું, તો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ। તો એમાં શું કહે છે, દિવસની તૈયારીઓ, તો એ લોકો શું તૈયારી કરે છે એના વિશેની વાત કરેલી જોવા મળે છે। તો મમ્મી, છોટુ અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીને અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ। શું કહે છે વૈશાલી, એમ કહે છે કે મમ્મી, છોટુ અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર શું છાંટીએ છીએ, થોડું પાણી છાંટીએ છીએ। જે આગલા દિવસની શાકભાજી વધી હોય એ શું કરે છે, કોથળામાં ભરી લે છે અને એના પર થોડો થોડો પાણીનો છંટકાવ કરે છે। શું કરવા, કે જેનાથી શાકભાજી શું ન થાય, ચીમળાઈ જાય નહીં। આપણે જોઈએ ને, ઝાઝા દિવસનું શાક હોય ને એટલે કેવું થઈ જાય છે, ચીમળાઈ ગયેલું જોવા મળે છે, પરંતુ જે તાજું શાક હોય કેવું સરસ લાગેલા હોય, તો એ શાકભાજી એમને બીજે દિવસે વેચવાનું હોય છે, એટલે શું કહે છે, એ લોકો શું કરે છે, કોથળામાં ભરીને એના ઉપર થોડો થોડો પાણીનો શું કરે છે, છંટકાવ કરે છે, જેથી શાકભાજી કેવું લાગે, એકદમ તાજું ચોખ્ખું લાગે છે। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે। શું કહે છે, સવારે કેટલા વાગે, તો 6:30 વાગે, સવારના એ લોકો આપણે આગળ જોયું કે સવારે એ લોકો 3 વાગે જાગીને એમનું કામ ચાલુ કરે છે, તો શું કહે છે કે એમનું જે બધા શાકભાજીઓ અલગ પાડવાનું અને ગોઠવવાનું કામ છે એ ચાલુ કરે છે, અને બીજી બાજુ એના પિતા છે અને કાકા અને એનો ભાઈ છે એ ટેમ્પો લઈને ક્યાં જાય છે, બજાર મંડીમાં શાકભાજી લેવા માટે જાય છે, મોટું માર્કેટ જ્યાં હોય છે શાકનું ત્યાં શાકભાજી લેવા માટે જાય છે। તો એ શું કહે છે, એ શાકભાજી લઈને કેટલા વાગે ઘરે પાછા આવે છે, તો એના પિતાજી છે એ શાકભાજી લઈને
આપણે પાછા આવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. વૈશાલી શું કહે છે, જ્યારે મારા પિતાજી મોટે બજારમાંથી શાકભાજી લઈને આવે છે અને અમારા ઘરે લાવે છે ત્યારે શું કરે, ટેમ્પામાંથી શાકભાજી ઉતારે અને શું કરે છે, એક જગ્યાએ શાકભાજી બધું કોથળા એક જગ્યાએ રાખી દે છે. બાસ્કેટ લાવ્યા હોય તો બાસ્કેટ એક જગ્યાએ રાખી દે છે. તો ત્યારે વૈશાલી એમ કહે છે કે આવું જુદા જુદા કોથળા અને બાસ્કેટો હોય છે ત્યારે શું થાય છે, સવારમાં અમારું ઘર શું લાગે છે, એક નાની મંડી હોય કે જ્યાં બજાર નાનું એવું હોય એવું લાગે છે. હવે તમે જો કે ઝાઝુ બાજુ શાક આપણે ખાલી એટલું જ વાત કરીએ કે આપણે અઠવાડિયાનું કદાચ શાક લાવતા હોય તો શું કરીએ, અઠવાડિયામાં એક વખત શાક લેવા જતા હોય ને લાવતા હોય તો શું કરીએ, બધું શાક લેતા આવીએ હાઈએ અને ઘરે આવી બધું થેલીમાંથી કાઢીને આપણે જમડામાં રાખ્યું હોય તો શું થાય છે, એ સમયે શું જોવા મળે, આપણું ઘર શું લાગે, શાકભાજી શાકભાજી આજુબાજુ લાગે તો એક નાની મંડી જેવું લાગે છે. મંડી એટલે કે નાની એવી બજાર હોય એના જેવું એક શાકભાજી ઘર લાગે છે. તો વૈશાલી પણ એમ જ કહે છે કે જ્યારે મારા પિતાજી ટેમ્પામાંથી બધું શાકભાજી ટેમ્પા દ્વારા શાકભાજી લઈને ઘરે આવે છે ત્યારે અમારું ઘર છે એ નાની મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા બટાટા ટમેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી હોય છે. શું કહે છે, બધી બાજુ અલગ અલગ શાકભાજી જે લાયા હોય છે એ બધા શાકભાજી પડેલા જોવા મળે છે. દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે. શું કહે છે, દરેક જણ બધા એમના ઘરના જે સભ્યો છે એ બધા શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે, બધા શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે એમની. તમને જો એ બાજુમાં ચિત્ર દેખાય છે એ ચિત્રમાં બધા શાકભાજી અલગ કરતા જોવા મળે છે, મળે છે ને, તો બધા શાકભાજી શું કરે છે, અલગ કરતા જોવા મળે છે. જે જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. જે શાકભાજી છે એ પાકેલા ન હોય અને વેચવા એને શું કરવામાં આવે છે, અલગ કરવામાં આવે છે. ધારો કે આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ કે ટમેટા લાયા હોય તો ટમેટાનું આખું કેરેટ લાયા હોય, આખું બાસ્કેટ ભરીને લાયા હોય, પરંતુ જે ટમેટા એકદમ કડક હોય તો એને શું કરી નાખે, પીળા કલરના પીળા રંગના હોય તો એ ટમેટા શું કરી નાખે, એક બાજુ કરી નાખે. શું કરવા, એક બાજુ કરી નાખે તો એ ટમેટા શું થાય છે, બે ચાર દિવસ પડ્યા રહે તો એ બગડતા નથી. પરંતુ જો એ જગ્યાએ બાસ્કેટમાં જે એકદમ લાલ ટમેટા હોય અને એ શું કરે, એ પડ્યા રાખે તો શું થાય, તો બાસ્કેટમાં જે લાલ ટમેટા હોય એકદમ ઢીલા એટલે કે પાકા એકદમ ટમેટા હોય છે એ જો પડ્યા રહે તો શું થાય, એક દિવસ પછી એ બગડી જાય છે. તો શું કહે છે, આવી રીતે શાકભાજી નોકું કરે છે કે આખું બાસ્કેટ લાયા હોય એમાંથી જે કડક કડક છે એ શું કરે છે, અલગ કરે છે અને પહેલાં જે પાકી વસ્તુ છે એ બધું વેચવાની પ્રયાસ કરે છે. શું કહે છે, લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે, જે વેચવા લાયક નથી શાકભાજી એને એક તરફ કરવામાં આવે છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે. અમારે શું કહે છે વૈશાલી એમ કહે છે, અમારે શાકભાજી શું કરવાનું હોય છે, ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે. શું કરવા, તો એના પપ્પા છે એના પિતાજી છે જે એ 6:30 ઘરે આવે છે અને ઘરે આવીને શાકભાજી અલગ કરે છે અને નીચે આપણને પછી કહે છે કે 7 વાગ્યા સુધીમાં તો પિતાજી બધા શાકભાજી ભાજી છે એ ક્યાં ગોઠવી દે છે, પોતાની લારી લઈને જ્યાં જવાના હોય છે એટલે લારી લઈને વેચવા જાય છે, તે લારીમાં શું કરે છે, શાકભાજી બધા ગોઠવી દેવાના હોય છે. એટલે એમ કહે છે કે અમારે ખૂબ જ ઝડપથી શું કહે છે, અલગ કરવાના હોય છે બધા શાકભાજી જેથી વહેલા બજાર પહોંચી શકાય. શું કહે છે, અલગ કરીને વહેલા બજાર પહોંચી શકાય. શું કરવા, એમને વહેલા બજાર પહોંચવું છે તો હવે આપણને નીચે કહે છે કે વૈશાલીના પિતા છે એને કેમ વહેલા બજારે પહોંચવું છે, તો એ આપણને અહીંયા નીચે કહે છે. તો શું કહે છે, 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે. કેટલા વાગે, 6:30 ઘરે આવે છે અને 7 વાગ્યા સુધીમાં બધા જે શાકભાજી લાવ્યા છે એ બધા જ શાકભાજી શું કરે છે, અલગ પાડીને લારીમાં એમની લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળી પડે છે. શું કહે છે, અને બજાર જવા માટે શું કરે છે, નીકળે છે. તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. શું કહે છે, એના પિતાજી એવું માને છે, વૈશાલીના પિતાજી એમ કહે છે કે જો એ 7 વાગ્યા કરતાં મોડા પડશે તો શું કરશે, એમના રોજના જે ગ્રાહકો હોય ને, રોજ એમની પાસેથી જે શાક ખરીદતા હોય એ શું કરશે, બીજો કોઈ શાકભાજી
કે બહેન આવશે એની પાસેથી શું કરશે એ ખરીદી લેશે એટલા માટે શું કહે છે એમ કહે છે કે 7 વાગે બજારમાં શાકભાજી વેચવા નીકળી જાય છે હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આપણી સોસાયટીમાં કોઈ શાકભાજી વેચવા વાળા ભાઈ આવતા હોય અને શું થાય એનો ટાઈમ બાંધેલો જ હોય કે 8 વાગે આવશે કે 9 વાગે આવશે કે 7 વાગે આવશે જે ટાઈમ એનો બાંધેલો હોય જો એ ટાઈમ થી થોડુંક મોડું થાય શાક માટે આપણે શું હોય કે ઘર આંગણે આવતા હોય એટલે આપણે શું કરીએ મોટા ભાગના ઘર આંગણે શાકભાજી વાળા આવતા હોય તો શું કરે તાજું તાજું શાક લેવાના છે દરરોજ તો શું કરે તો 8 વાગ્યા પહેલા કે 7 વાગે કે 8 વાગે ગમે ત્યારે આવે અને એ ટાઈમે નો આવે અને ઘરે ટિફિન કે એવું કંઈ બનાવવાનું તો શું કરે છે બીજા કોઈ શાકભાજી વાળા જો એ આપણા રોજના શાકભાજી વાળા કરતા પહેલા આવી જાય તો શું કરે છે આપણે એમની પાસેથી લઈ લઈએ ને શું કરવા કે કારણ કે આપણે રસોઈ બનાવવાની છે અને ટિફિન કરવાનું છે કે આપણે વહેલા રસોઈ બનાવવાનું છે આપણે જરૂરી છે એટલે શું કરીએ આપણે શાકભાજી એમની પાસે બીજા પાસેથી લઈ લઈએ છીએ તો એટલે અહીંયા પણ એવું છે અહીંયા પણ એમ કહે છે વૈષ્ણવીના પિતાજી કે જો હું 7 વાગ્યાથી મોડો જઈશ તો જે મારા રોજના ગ્રાહકો છે મારી પાસેથી રોજ જે ગ્રાહક એટલે જે રોજ એમની પાસેથી શાક લેતા હોય એ લોકો એ શું કરશે બીજા કોઈ વેચવાવાળા પાસેથી શાક લઈ લેશે ખરીદી લેશે જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું વૈશાલી એમ કહે છે જેવા મારા પિતાજી શાકભાજી વેચવા નીકળે છે એટલે હું તરત જ શું થઈ જાઉં છું તૈયાર થઈ જાઉં છું કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે વૈશાલી પણ શું છે તમારી જેમ એ શાળાએ જ જાય છે વૈશાલી પણ ભણે છે એટલે એમ કહે છે મારે મારા પિતાજી 7 વાગે જતા રહે વેચવા માટે શાકભાજી એટલે પછી મારે શું કરવાનું હોય છે ફટાફટ હું તૈયાર થઈ જાઉં છું શું કરવા તો એને 7:30 વાગે ક્યાં જવાનું હોય છે શાળાએ પહોંચી જવાનું હોય છે કેટલા વાગે તો 7:30 વાગે પછી શું કહે છે બજારની વાત કરેલી છે બજારમાં શું થાય છે એની વાત કરેલી છે છોટુ સવારે શાળાએ જાય છે છોટુ શું કરે છે સવારે શાળાએ જાય છે તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે શું કરે છે તે 10 વાગે એ પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને બજારમાં જાય છે શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે શું કહે છે કે અહીંયા છોટુ સવારે શાળાએ જાય છે તે 10 વાગે પિતાજી અને ભાઈ સાથે ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે છોટુ સવારે શાળાએ જાય તો કેટલા વાગે શાળાએ જાય છે 10 વાગે એટલે શાળાનો સમય શું હશે કે 12 વાગ્યાનો એનો શાળાનો સમય હશે તો એ શું કરે છે 10 વાગે શાળાએ જવા નીકળે છે કેમ 10 વાગે નીકળે છે તો એ 10 વાગે એના ઘરેથી એના મમ્મીએ જે ટિફિન બનાવી આપ્યું હોય એના પિતા માટે અને ભાઈ માટે જે મોટો ભાઈ છે જે એ અને પિતા માટે શું કરે છે ટિફિન પહેલાં એ લારી ઉપર જ્યાં હોય બજારમાં ત્યાં આપીને પછી શાળાએ જવા નીકળે છે શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર જ રહે છે 10 વાગ્યાનો એ જતો રહ્યો હોય છે ટિફિન લઈને એટલે કે શાળાનો સમય થાય એનો 11 વાગ્યાનો શાળાનો સમય હોય કે જે હોય એ સમય થાય ત્યાં સુધી શું રહે છે એ ટિફિન આપીને લારી પર ઊભો રહે છે અને શાળાનો સમય થાય એટલે પાછો શાળામાં જતો રહે છે કોઈક વાર તે શાળામાંથી પણ એના પિતાજીને મદદ કરવા માટે શું કરે છે આવી જાય છે તો હવે અહીંયા આપણને કહે છે કે એના પિતાજી છે એ આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે કેમ એના આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરતા હશે એ અત્યારે જે શાકભાજી લાયા હશે એમને નહીં વેચવાના હોય ના એમને વેચવાના જ હોય પણ કેમ એ આગલા દિવસના પહેલા વેચવા પ્રયત્ન કરે તો જે આગલા દિવસના શાકભાજી છે એ બગડી ન જાય એ શું થાય બગડી ન જાય જો જાજો સમય રહે શાકભાજી કોઈ તો શું થાય છે ચીમળાઈ જાય છે થઈ જાય છે ને તો શું કહે છે કે બગડી ન જાય ચીમળાઈ ન જાય એટલા માટે એ શાકભાજી શું કરે છે પહેલા વેચવા પ્રયત્ન કરે છે હવે આજનું ઉદાહરણ તરીકે આજનું શાક હોય એમાંથી પચ્યું હોય તો શું કરે કાલે એમને વેચી નાખવું પડે જો કાલે ન વેચે કાલે તરત જ તાજું લાવેલું શાકભાજી વેચે અને જે આજનું પડેલું શાક છે એ પડ્યું રહેવા દે તો શું થાય છે એમને શાક બગડી જાય છે તો એ પહેલાં શું કરે તો જે આજનું વધેલું શાક છે એ કાલે સવારમાં પહેલાં વેચી નાખશે અને પછી જે તાજું લાવેલું શાક છે એ શું કરશે પછી વેચવા પ્રયત્ન કરશે હવે શું કહે છે કે આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢે
કાઢી લારીમાં મૂકે છે। આગલા દિવસની જે શાકભાજી છે, ધારો કે આગલા દિવસના શાકભાજી વેચવાવાળા ભાઈ પાસે આગલા દિવસનું બધું થોડું 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 પડ્યું છે શાક, તો એ શું કરશે? તો એ બધું શાક શું કરશે? લારીમાં ગોઠવી દેશે। એક દિવસમાં શાક બગડી જતું નથી, બગડી જાય છે તો ના, એક દિવસ ઉપર થોડા દિવસો થાય, બીજો દિવસ કેમ થાય એટલે શું થાય, શાકભાજી થોડું ચીમડાવા વધારે ચીમડાવા લાગે લાગે ને કે બગડી જાય, ટમેટા ને હોય તો શું થાય, બગડી જાય છે। તો ભાઈ શું કરે છે, એમ કે છે કે પહેલા હું શું કરું છું, તો પહેલા જે પડેલું શાકભાજી છે એ વેચવા પ્રયત્ન કરું છું, અને પછી ધીમે ધીમે જ્યારે શાકભાજી વેચાઈ જાય એટલે હું જે નવું તાજું લાવેલું શાકભાજી છે સવારનું એ કોથળામાંથી કાઢીને હું ગોઠવું છું। જેમ જેમ ખાલી થતું જાય એમ એમ ગોઠવતા જાય છે। આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય છે તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે। તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરે જાય છે। શું કહે છે? તે શાકભાજી પર શું કરે જાય છે? પાણીનો છંટકાવ કરે જાય છે। શાકભાજી જે હોય, તમે જોશો શાક લેવા કદાચ મમ્મી આરે બજારમાં ગયા હશો મમ્મી જોડે, તો શું હોય છે કે એના પર તમને રીંગણ ઉપર પાણી જોવા મળે, કે શાકભાજી ગમે તે હોય એના પર શું પાણી 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 જોવા મળે મળે શું કરવા જોવા મળે છે? તો એ શાકભાજી શું ના થઈ જાય, તો એ શાકભાજી છે એ તાજું ને તાજું શું લાગે, એકદમ તાજું લાગે, એટલે શું કહે છે, પાણીનો છંટકાવ કરે જાય। શું કરવા, મોટા ભાગે આવું ક્યારે થતું જોવા મળે છે તો આપણને કહે છે આગળ, આપણે સામાન્ય જ વિચારીએ કે મોટા ભાગે એ શાકભાજીને ક્યારે પાણી છંટકાવ કરતા હોય, તો ઉનાળામાં વધારે શાકભાજી પર પાણીનો છંટકાવ કરતા હોય। શું કરવા, તો ગરમીના કારણે શાકભાજી છે એ શું થાય, વધારે પડતા ચીમડાઈ જવાની શક્યતા રહે છે, એટલે શું કરે છે એ પાણી ઉપર શાકભાજી પર શું કરે છે, પાણીનો છંટકાવ કરે જાય છે। હવે શું કહે છે, જેથી તે સુકાઈ ન જાય, શું કહે છે, શાકભાજી પર પાણીનો છંટકાવ કરીએ જાય તો એ સુકાઈ જતા નથી। ખાસ કરીને ઉનાળામાં આપણે વાત કરીને, ખાસ કરીને ક્યારે આવું કરે છે, તો ઉનાળામાં કરે છે કે ઉનાળામાં પાણીનો વારંવાર છંટકાવ કરે છે। તમને પૂછે કે ક્યારે પાણીનો વારંવાર છંટકાવ કરે છે શાકભાજીવાળા, તો ક્યારે, તો ઉનાળામાં પાણીનો છંટકાવ વધુ કરે છે। બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે। શું કહે છે? વૈશાલી એમ કહે છે એના બાપુજી છે, એના પિતાજી છે એ અને એનો મોટો ભાઈ છે, એ કેટલા વાગ્યાની આજુબાજુ, 10 વાગ્યાની આજુબાજુ, રાત્રે 10 વાગ્યાની આજુબાજુ એ શું કરે છે, ઘરે પાછા ફરે છે। સવારે 6:30 વાગે શું કરે છે, એ 6:30 બજારેથી મંડીએથી આવે છે વસ્તુ ખરીદીને, પછી શું કરે છે 7 વાગ્યા સુધીમાં એ બધું ગોઠવી દે છે અને શું કરે છે, નીકળી જાય છે શાકભાજી વેચવા। અને કેટલા વાગે આવે છે ઘરે પાછા, તો રાત્રે 10 વાગ્યાની આજુબાજુ વૈશાલીનો મોટો ભાઈ અને એના પિતાજી છે રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ઘરે પાછા ફરે છે। ત્યાં સુધી છોટુ અને હું સુઈ જઈએ છે। શું કહે છે વૈશાલી એમ કહે છે, ત્યાં સુધીમાં શું કરીએ છીએ અમે, હું અને છોટુ શું કરીએ છીએ, એનો ભાઈ જે નાનો છે જે શાળામાં ભણે છે, તો એ કહે છે હું અને મારો ભાઈ બંને શું કરીએ છીએ, સુઈ જઈએ છીએ। કારણ કે બધા કેટલા વાગ્યાના જાગ્યા હોય છે, સવારના 3 વાગ્યા એમનું કામ ચાલુ થઈ ગયું છે, એટલે સવારે વહેલા 3 વાગ્યાના જાગ્યા હોય છે, એટલે શું કરે છે એ 10 વાગે એના પપ્પા એટલે કે એના પિતા છે અને ભાઈ આવે ત્યાં સુધીમાં તો વૈશાલી અને તેનો ભાઈ સુઈ ગયા હોય છે। બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સુઈ જાય છે। શું કહે છે? તો બીજા બધા છે એટલે કે એના મમ્મી છે, પપ્પા છે અને એનો મોટો ભાઈ છે, એ બધા જે ઘરમાં છે એ બધા શું કરે છે, એના કાકા કાકી જે પણ ઘરમાં રહે છે એ બધા શું કરે છે, 11 વાગ્યાની અથવા 11:30 વાગ્યાની આજુબાજુ સુઈ જાય છે। બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે। બીજા દિવસે તો પાછા શું કરવાનું, એમને 3 વાગે વહેલા સવારે જાગી જવાનું અને બીજે દિવસે પણ આનું આ જ કામ એમને કરવાનું હોય છે। પછી હવે તમે બધા પાઠ્યપુસ્તક ખોલો, હું તમને પ્રશ્ન જવાબ પછી સમજાવું છું, પહેલાં પાઠ્યપુસ્તક ખોલો, એમાં પાઠ્યપુસ્તકમાં છે 116 પેજ ઉપર છે, તો એમાં 3 ઘડિયાળ આપેલી છે, તમને દેખાય છે, દેખાડી બધાને, તો 3 ઘડિયાળ છે, એમાં પહેલી ઘડિયાળનો સમય શું છે, બીજીનો શું છે અને ત્રીજીનો શું છે, તો પહેલી ઘડિયાળનો સવારના 3 વાગ્યા છે, નીચે જો સવારે એમ લખ્યું છે એટલે કે પહેલી ઘડિયાળમાં સવારના 3 વાગ્યા છે, બીજી ઘડિયાળમાં સવારના 7 વાગ્યા છે, અને જે ત્રીજી ઘડિયાળ છેલ્લી ઘડિયાળ છે ને એમાં રાત્રે 10 વાગ્યા છે, કેટલા વાગ્યા છે, રાત્રે
લખવાનું છે, બરાબર છે? તો હવે વૈશાળી છે અને નીચે તમને તમે એમ લખી નાખ્યું છે. તો વૈશાળી છે એ સવારે 3 વાગે વેળા શું કરે છે? તો 3 વાગે વેળા ઉથરામાંથી શાકભાજી બહાર કાઢે છે. આપણે આગળ આવી ગયા પાઠમાં. તો શાકભાજી બહાર કાઢીને ગોઠવવાનું કાર્ય કરે છે, કરે છે ને? તો એ શાકભાજી બહાર કાઢે છે. તો આપણે શું કરીએ ત્યાં નીચે તમે એમ લખ્યું છે. તો આપણે શું કરતા હોઈએ સવારે વહેલા 3 વાગે? તો આપણે તો ઊંઘ્યા જોઈએ, ઊંઘ્યા હોય ને? તો શું કરીએ આપણે? ઊંઘ્યા હોઈએ છીએ. પછી 7 વાગે, તો 7 વાગે વૈશાળી શું કરે છે? સવારે 7 વાગે એ શાળાએ જવા માટે તૈયાર થાય છે. જેવા એના પિતાજી શાકભાજી વેચવા માટે નીકળે છે, એટલે વૈશાળી શું કરે? 7 વાગે શાળાએ જવા માટે તૈયાર થઈ જાય છે. શું કરવા? કારણ કે 7:30 વાગે એને 7:30 એને શાળાએ પહોંચી જવાનું હોય છે. માટે આપણે શું કરીએ 7 વાગે? આપણે પણ શાળાએ જવાનો સમય હોય એટલે આપણે પણ 7 વાગે શાળાએ જઈએ, જવા તૈયાર થઈએ છીએ. પછી રાત્રે 10 વાગે કહે છે. તો રાત્રે જ્યારે એના પપ્પા અને ભાઈ આવે છે વૈશાળીના, ત્યારે એ લોકો શું કરે છે? રાત્રે 10 વાગે એ સૂઈ ગયા હોય છે. શું કરી ગયા હોય છે? સૂઈ ગયા હોય છે. આપણે પણ રાતે નીચે આપણું આપ્યું છે, તો આપણે પણ શું કરીએ છીએ? રાત્રે સૂઈ જઈએ છીએ. સૂઈ જઈએ છીએ ને? હા, સરસ. પછી હવે છે, હવે આપણે અહીંયા જે પ્રશ્નોના જવાબ છે એ પહેલાં સમજી લઈએ, પછી તમને પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એ હું તમને કરાવું છું. તો પહેલા પ્રશ્ન જવાબમાં પહેલો પ્રશ્ન છે, વૈશાળી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? વૈશાળી છે એ સવારે કેટલા વાગે શાળાએ જાય છે? તો કેટલા વાગે જાય છે આપણે કયો વાત અંદર આવી ગયું પાઠમાં. પણ વૈશાળી સવારે 7:30 વાગે એટલે કે 7:30 શાળાએ જાય છે. પ્રશ્ન નંબર 2 છે, વૈશાળીનો નાનો ભાઈ છોટુ શું કરે છે? તો વૈશાળીનો નાનો ભાઈ શું કરે છે? છોટુ તો શાળામાં ભણવા માટે જાય છે. પછી પ્રશ્ન નંબર 3 છે કે વૈશાળીની માતા શું કામ કરે છે? તો વૈશાળીની માતા ઓથરામાંથી શાકભાજી કાઢીને ગોઠવે છે. વૈશાળીનો મોટો ભાઈ શું કામ કરે છે? તો વૈશાળીનો મોટો ભાઈ છે એ તેના પિતાજી સાથે શાકભાજી વેચવા માટે જાય છે. પ્રશ્ન નંબર 5 છે કે છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે? હમણાં આપણે વાત કરી ને કઈ ઋતુમાં પાણીનો છંટકાવ વધુ કરવામાં આવે છે, તો છોટુના પિતા છે એ ઉનાળાની ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે. પ્રશ્ન નંબર 6 છે, સવારે પિતાજી તાજા શાકભાજી લઈ આવે ત્યારે વૈશાળીનું ઘર કેવું લાગે છે? તો જ્યારે સવારે એના પિતાજી છે એ તાજા શાકભાજી લઈને આવે છે ત્યારે એનું ઘર કેવું લાગે છે એમ કે છે. તો સવારે વૈશાળીના પિતા કોથળા ભરીને શાકભાજી લાવે છે તે સમયે તેનું ઘર કેવું લાગે છે? એક નાની મંડી જેવું લાગે છે. મંડી એટલે કે બજાર, નાની બજાર જેવું લાગે છે. પ્રશ્ન નંબર 7 છે, છોટુના પિતાજી સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કાઢે છે? તો છોટુના પિતાજી જે છે એ સવારે જે શાકભાજી લાવેલા હોય એ ક્યારે વેચવા કાઢે? તો અત્યારે જેમને અમે વાત કરી ક્યારે કાઢે, કે જ્યારે છોટુના પિતાજી આગલા દિવસના શાકભાજી, આગલા દિવસના જે શાકભાજી હોય ને એ વેચાઈ જાય છે, પછી શું કરે છે? તાજા શાકભાજી લાવેલા બહાર કાઢે છે, પછી વેચવા બહાર કાઢે છે. પ્રશ્ન નંબર 8 છે કે વૈશાળીના પિતા અને ભાઈ રાત્રે કેટલા વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે? તો છેલ્લે આપણે લાસ્ટમાં વાત કરી કે એનો ભાઈ અને એના પિતાજી કેટલા વાગે પાછા ફરે છે. તો એનો ભાઈ અને એના પિતાજી રાત્રે 10 વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે. પછી છે પ્રશ્ન નંબર 9, વૈશાળીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે? તો વૈશાળીના પિતા છે એ સવારે કેમ વહેલા શાકભાજી વેચવા નીકળે? તો વૈશાળીના પિતાજી કહે છે જો એમને શાકભાજી વેચવા માટે શાકભાજી શું કરે છે, તેઓ મોડા પડે, શું કહે છે? શાકભાજી વેચવા જવા મોડા પડે તો એમના જે રોજના શું હોય છે, ગ્રાહક છે એ બીજા પાસેથી શું છે, શાકભાજી લઈ લેશે. તેથી તેઓ બીજા પાસેથી શાકભાજી ખરીદી લે છે
તેથી તેઓ શું કરે છે વેલા શાકભાજી લઈને જાય છે ફરી એકવાર વૈશાલીના પિતાજી સવારે વેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે તો એનો જવાબ છે વૈશાલીના પિતાજી કહે છે કે જો તેઓ મોડા પડે તો શું કરે છે તેમના રોજના જે ગ્રાહકો હોય છે એ બીજા પાસેથી શાક ખરીદી લે છે તેથી તેઓ સવારે વેલા શાકભાજી વેચવા નીકળે છે પછી તમારે છે પ્રશ્ન નંબર 10 હવે પ્રશ્ન નંબર 10 માં શું છે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રશ્ન નંબર 10 છે એ શાકભાજીનો વેલા પર થતી છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીનું વર્ગીકરણ કરવાનું છે આ તમને જે અંશ આપેલા છે એ વર્ગીકરણ શું કરવાનું છે તમારે ત્રણ ભાગમાં કરવાનું છે વેલા પર થતી શાકભાજી છોડ પર થતી શાકભાજી અને જમીનની અંદર થતી શાકભાજી તમને અહીંયા કૌંસ આપેલા છે એમાં બધાના નામ છે હું કૌંસ બોલતી જઉં છું કૌંસ આપ્યા છે કૌંસમાં બધા નામ છે એ નામના ઉપરથી નીચે શું કરવાનું છે વેલા પર થતી શાકભાજી છોડ પર થતી શાકભાજી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરવાનું છે આ ખાસ યાદ રાખવાનું તો એમાં શું છે કૌંસમાં છે બધા નામ છે શાકભાજીના છે એ બટાકા છે રીંગણ છે કારેલા પાપડી સુરણ ભીંડા ટમેટા દૂધી બીટ તુરિયા મૂળા અને ગુવાર આટલા તમને કૌંસમાં નામ આપ્યા છે શાકભાજીના બરાબર તો હવે તમારે વર્ગીકરણ કરવાનું છે તેમાં વર્ગીકરણ કરવાનું તો આમાંથી કઈ શાકભાજી વેલા પર થાય છે કઈ શાકભાજી છોડ પર થાય છે અને કઈ શાકભાજી જમીનની અંદર થાય છે તો આમાં વેલા પર થતી શાકભાજીમાં કઈ કઈ આવે એ જોવાનું છે તો વેલા પર કઈ કઈ શાકભાજી થાય છે અને છોડ પર અને જમીનની અંદર તો આપણે એક એક ઉપરથી શાક લેતા જઈએ અને આપણે લખતા જઈએ તો આપણે જોઈએ કે વેલા પર થતી શાકભાજીમાં કઈ કઈ શાકભાજી આવે છે તો તમને જે કૌંસ આપેલા છે એ કૌંસમાંથી કારેલા પાપડી દૂધી અને તુરિયા છે એ ક્યાં થાય છે વેલા પર થાય છે ફરી એક વખત કઈ શાકભાજી વેલા પર થાય છે તો એ વર્ગીકરણમાં શું આવશે વેલા પર થતી શાકભાજીમાં તો કારેલા પાપડી દૂધી અને તુરિયા પછી છે છોડ પર થતી શાકભાજી તો છોડ પર કઈ કઈ શાકભાજી થાય છે તો રીંગણ ભીંડા ટમેટા અને ગુવાર એ ક્યાં થાય છે છોડ પર થાય છે કયા કયા છોડ પર થાય છે શાકભાજી તો રીંગણ ભીંડા ટમેટા અને ગુવાર એ છોડ પર થાય છે પછી છે ને જે જમીનની અંદર થતી શાકભાજી હવે જમીનની અંદર કઈ શાકભાજી થાય છે તો બટાટા સુરણ બીટ અને મૂળા કઈ કઈ થાય છે તો બટાટા સુરણ બીટ અને મૂળા જમીનની અંદર થાય છે હવે તમારે આ ખાસ યાદ રાખવાનું છે પરીક્ષામાં તમારે પૂછાય વર્ગીકરણ તો ઉપર તમને કૌંસમાં નામ આપેલા હશે આ શાકભાજીના નામ હશે અને લખ્યું હશે કે વેલા પર થતી છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો તો આપણે જેટલા નામ આપ્યા હોય એટલા નામનું વર્ગીકરણ શું કરવાનું થાય છે એ વર્ગીકરણ કરવાનું છે પછી છે પ્રશ્ન નંબર 11 કે તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો અહીંયા આપણે જોયું કે વૈશાલી છે એ છોટો અને એનો મોટો ભાઈ બધા શું કરે છે એના પિતાજીને શાકભાજી વેચવા જાય છે એટલે બધા કોઈ નાના મોટા કામમાં ઘરે મદદ કરે છે તો આપણે અહીંયા જોવાનું છે કે આપણને પૂછે છે આપણે ઘરે આપણા માતા પિતાને કયા કયા કામમાં મદદ કરીએ છીએ તો છોકરી હોય તો એ તો શું કરે મદદ સેવા સેવા કરે તો મમ્મીની ઘરની સફાઈ કરવામાં મદદ કરે ભલે વાસણ ધોવામાં વાસણ ઘસવાના હોય કે વાસણ ગોઠવવાના હોય તો એમાં એ સફાઈ કરતી જોવા મળે મળે ને કરાવે છે કામ કરાવે પછી છે રોજિંદી વસ્તુ જે કઈ વસ્તુ કદાચ ખલાસ થઈ ગઈ હોય ઘરમાં તો મમ્મી કે અથવા પપ્પા કે તો શું કરે છોકરીઓ કે છોકરા ગમે તે શું કરે છે ઘરેથી બહાર બજારમાંથી એ વસ્તુ લઈ આપે છે પછી છે પપ્પાને ઇસ્ત્રીના કપડાં બહાર દુકાને આપ્યા હોય તો લઈ આપે છે શું કહે છે પપ્પાએ બહાર ઇસ્ત્રીના કપડાં આપ્યા હોય તો લઈ આપે આપણને એમ થાય કે વાસણ ઘસવાનું લખવામાં તો વાસણ ઘસવાના ઘરની સફાઈ કરવાનું પણ એ છોકરા ના કરે તો છોકરીઓ તો કરે ને શું કરે છોકરીઓ શું કરાવે છે મમ્મીને ઘરની સફાઈ કરવામાં મદદ કરે છે પછી વાસણ ગોઠવવામાં મદદ કરે છે ત્રીજું છે રોજની રોજિંદી વસ્તુઓ કંઈ લાવવાની હોય તો લાવવામાં મદદ કરે દુકાનેથી લાવવામાં મદદ કરે છે પછી છે ચોથું પપ્પાને ઇસ્ત્રીના કપડાં લાવવા હોય તો દુકાનેથી લઈ આપું છું
આ રીતે અલગ અલગ રીતે આપણે શું કરીએ છીએ, માતા પિતાને ઘરમાં કામમાં મદદ કરીએ છીએ. પછી શું કહે છે, પ્રશ્ન નંબર 5 છે, ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ખાવાથી શું થાય. ઋતુ પ્રમાણે આપણે લીલા ફળો અને શાકભાજી, લીલા શાકભાજી અને ફળો ખાઈએ તો આપણને શું થાય. તો ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ખાવાથી વિટામિન, ખનિજ સાર, પોષક તત્વો મળી રહે છે. આનાથી આપણને રોગ સામે લડવાની શું થાય છે, તાકાત મળે છે. એટલે શું કરવું જોઈએ, આપણે ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. હવે તમારે અહીંયા પાઠ્યપુસ્તક કાઢવાનું છે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 170 ઉપર તમને ચિત્ર આપેલું છે, દેખાય છે તમને. તેમાં બધા શાકભાજી અને ફળો બધું મિક્સ થઈ ગયેલું છે. તો હવે તમારે એમાં એમ કે છે ઉપર કે સીમાની માતાજી છે ને, એ બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. તો આપણે એમાં જે શાકભાજી અને ફળો તમને દેખાય છે ને, એમાં કલર કરવાના છે અને આપણે એ ભાગને અલગ કાઢવાનો છે. તો એક તો તમને શું જોવા મળે છે, તો એ ચિત્રમાં શું જોવા મળે, તો એક તો જો તમે જોશો ને તો બટેટા જોવા મળે છે, મળે છે એમાં. પછી શું બીજું જોવા મળે છે, ગાજર. તમને જે પણ શાકભાજી કે ફળ જોવા મળે એમાં શું કરવાનું છે, કલર કરવાનો છે. એટલે શું થઈ જશે, એ બધું તમને અલગથી જોવા મળશે. પછી છે ગાજર, પછી બીજું શું તમને દેખાય છે, ખૂણામાં રીંગણ પડેલા છે, જોવા મળે છે. પછી શું જોવા મળે છે, તો રીંગણની બાજુમાં સફરજન જોવા મળે છે. પછી ભીંડો જોવા મળે છે, મેળો ભીંડો જોવા, આ સફરજનની નીચે. પછી છે દૂધી જોવા મળે છે. પછી પાલક અને છેલ્લે ઉપર સૌથી પહેલાં ટમેટર છે, તો એ ટમેટા. તો તમને જે ચિત્ર એમાં જોવા મળે છે એ ચિત્રને તમારે શું કરવાનું છે, ચિત્રમાં કલર પૂરીને એના નામ તમારે નીચે તમને જે 6 ખાલી જગ્યા આપેલી છે ને એમાં એને શું લખવાના છે, નામ લખવાના છે. હવે પાછળ તમને કહે છે, શું કહે છે કે જે જલ્દી બગડી જાય ને તેવા શાકભાજી અને થોડા દિવસ સારા રહી શકે ને તેવા શાકભાજી આપણે જોવાના છે. તમને જો ઉપર બધા શાકભાજી આપેલા છે એમાંથી જે જલ્દી બગડી જાય અને થોડા દિવસ સારા રહી શકે, તો જલ્દી બગડી જાય તેવા શાકભાજીમાં કયા કયા શાકભાજી આવે છે, તો એમાં છે પાલક, પાલક, કેળા, ટમેટા, કોબી, કાકડી, દ્રાક્ષ અને મેથીની ભાજી. જો તમને ઉપર આપેલા છે એ શું થાય, આપણે બહુ જાજો લાંબો સમય રાખી શકીએ નહીં, એ જલ્દી બગડી જાય જો લાંબો સમય રાખીએ ને તો. અને થોડા દિવસ એટલે કે થોડા દિવસ આપણે સ્ટોર કરીને રાખવા હોય તો એ કયા શાકભાજી છે, તો બટાટા છે, નાશપતિ છે, ચીકુ છે, અનાનસ છે, દૂધી છે, ડુંગળી છે, આદુ, સુરણ, ગાજર અને મૂળા. આ શાકભાજી અને ફળોને આપણે શું કરી શકીએ છીએ, થોડો ટાઈમ માટે રાખી શકીએ છીએ. હવે તમારે અહીંયા શું થાય છે, પાઠ 15 બજારથી ઘર સુધી પૂરો થાય છે. હવે તમારે આજનો હોમવર્ક, મેં આ પ્રશ્ન તમને સમજાવી દીધા છે, આજનો હોમવર્ક છે 1-10 પ્રશ્નના જવાબ છે એ એક વખત લખવાના છે. એ કયા પ્રશ્ન છે, તો પહેલો છે વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે, વૈશાલીનો નાનો ભાઈ છોટો શું કરે છે, વૈશાલીની માતા શું કામ કરે છે, વૈશાલીનો મોટો ભાઈ શું કામ કરે છે. પછી શું છે પાંચમો, છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે. છઠ્ઠું છે સવારે પિતાજી તાજા શાકભાજી લઈ આવે ત્યારે વૈશાલીનું ઘર કેવું લાગે છે. સાતમું છે છોટુના પિતાજી સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કાઢે છે. આઠમું છે વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે કેટલા વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે. નવમું છે વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે. દસમું છે આપણે સમજાવ્યું કે વર્ગીકરણ કેવી રીતે કરવાનું છે, જે તમને આપેલું છે કે વહેલા પડતી, છોડ પડતી અને જમીનની અંદર થતી શાકભાજીનું વર્ગીકરણ કરવાનું છે. તમને અહીંયા કૌંસ આપેલા છે, એ કૌંસનું તમારે વર્ગીકરણ કરવાનું છે.